વડનગરમાં આવેલા મલેકપુર વડગામમાં આજ રોજ તારીખ 19/11/2023 ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તથા ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુભાઈ ફોગવાડના હસ્તકે ભૈરવદાદાના મંદિરમાં સુખડીના પ્રસાદ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જેટલા ભાજપના ધારાસભ્ય ચૂંટાઈને આવશે તેટલા ઘીના ડબ્બાની સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે એવો સંકલ્પ ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા લીધો હતો અને પૂર્ણ થતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એટલે 156 ધારાસભ્ય અને 156 ઘીના ડબ્બાની સુખડીના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાથે અલથાણ કોર્પોરેટર કનુભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ કાર્યક્રમના ભાગરૂપે ગામ લોકો કાર્યકર્તાઓ સારી એવી મહેનત કરીને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમમાં સી આર પાટીલનું સન્માન કરવામાં આવ્યું હતું તથા આખા ગામમાં સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઇલેક્શન પહેલા જ્યારે મલેકપુર ગામમાં પ્રવાસમાં આવવાનું થયું હતું ત્યારે ગામ લોકોની સાથે ભૈરવનાથ દાદાના દર્શન કરવા જવાનો મોકો મને મળ્યો હતો, એમના દર્શન કર્યા હતા। અને તે જ વખતે ભાઈ શ્રી મનુભાઈ, કે ત્યારે ઉમેદવાર પણ નહોતા, અમારા શ્રી કનુભાઈ પટેલ સુરતના, શ્રી વિનોદભાઈ, જસુભાઈ, આ બધા જ આગેવાનો જે સુરતમાં છે એમની સાથે ભૈરવદાદાના મંદિરમાં એક સંકલ્પ લેવામાં આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત વિધાનસભામાં 150થી વધુ સીટો આવે તો જેટલી સીટો આવશે એટલા ઘીના ડબ્બાની સુખડી બનાવીને એનો પ્રસાદ કરીને વેચીશું। ભૈરવદાદાના આશીર્વાદ સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા, લોકોનો એમના માટેનો પ્રેમ આદર, ભારતીય જનતા પાર્ટીમાં મતદાતા ભાઈ બહેનોનો વિશ્વાસ, કાર્યકર્તાઓની મહેનત અને એના કારણે 156 સીટનો વિજય એ પ્રાપ્ત થયો હતો અને એના અનુસંધાને આજે એ જે બાધા રાખવામાં આવી હતી, જે સંકલ્પ કરવામાં આવ્યો હતો કે 150થી વધુ સીટો આવે ત્યારે જેટલી સીટ આવશે એટલા ઘીના ડબ્બાનો પ્રસાદ કરીશું, આજે 156 ઘીના ડબ્બાનો પ્રસાદ એ સુખડી બનાવીને ગામમાં અને આજુબાજુના ગામોમાં વિતરણ કરવા માટેનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અને જે રીતે ગામ હિલોડે ચડ્યું છે, ગામના ભાઈ બહેનો જે રીતે ભૈરવદાદાના દર્શન સુધી, મંદિર સુધી એમણે જે રીતે સપોર્ટ કર્યો છે એ જોતાં હું એમનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને મને વિશ્વાસ છે કે એમણે જે ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ ચોક્કસ એળે નહીં જશે અને એમની જ અપેક્ષાઓ છે એ પણ પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પૂરી મહેનત કરશે એવો એમને હું ખાતરી આપું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। ઇન્ડિયા ફાઇનલમાં પહોંચ્યું છે, આજે મેચ છે, પીએમ સાહેબ પણ મેચ જોવાના છે, શું કહેશો? વિશ્વકપ એક ક્રિકેટનો જ્વર જ્યારે આખા દેશમાં અને દુનિયામાં હોય છે ત્યારે વર્લ્ડ કપ અમદાવાદના આંગણે ગુજરાતમાં રમવાનો હોય અને એમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર આવવાના હોય, આપણા ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ આવવાના હોય, બધા મુખ્યમંત્રીઓ અને બીજા આગેવાનો, અલગ અલગ સેક્ટરના અલગ અલગ લોકો જ્યારે આવવાના છે ત્યારે 130,000ની કેપેસિટી ધરાવતા આજના ગ્રાઉન્ડ ઉપર જ્યારે આ મુકાબલો થશે તે ચોક્કસ દિલચસ્પ રહેશે અને મને વિશ્વાસ છે કે આ મુકાબલામાં ખૂબ સારી શક્તિ સાથે ત્યાં દિન સુધી વર્લ્ડ કપમાં સતત વિજય રહેલી 10-10 મેચમાં આપણી ટીમ વિજય રહી છે, આજે ફરીથી વિજય પ્રાપ્ત કરશે અને ત્રીજો વર્લ્ડ કપ આપણે મેળવી શકીશું। બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત।